નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે હમણાં એક નવી સિસ્ટમ આવી છે જેમાં ઓનલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે, જેનું નામ છે CBRT, કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ. હવે આ જે ટેસ્ટ છે એ અંતર્ગત ક્લાસ 3ની પરીક્ષાઓ છે લેવામાં આવે છે, અને એમાં વનરક્ષક વાળી જે ભરતી છે એના સિવાયની આપણે વાત કરીએ તો CC અને બાકી પણ પરીક્ષાઓ છે લેવામાં આવી છે, અને એ બાબતે વિવાદ થયો. એટલે છોકરાઓ પહોંચ્યા હતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા વાળા, જે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે એમની પાસે, વાળા છે એમની પાસે, અને એમને રજૂઆત કરી હતી કે અમારે CBRT સિસ્ટમ છે નથી જોઈતી. અને એની પાછળ ઘણો બધો વિરોધ પણ થયો હતો, ફોરેસ્ટના વિદ્યાર્થીઓએ પણ કર્યો, અને અત્યારે જે CCEના વિદ્યાર્થી છે એ બધા વિરોધ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સવાર સવારમાં આપણા ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દીપક રાજાણી સરનું ટ્વીટ આવ્યું. ટ્વીટમાં માહિતી એવી લખવામાં આવી હતી કે જે CBRT અંતર્ગત આ પરીક્ષાનું મેનેજમેન્ટ કરતી જે ખાનગી કંપની છે, એ ખાનગી કંપની ઉપર હવે મતલબ એમણે ના પાડી દીધી છે. અને શું છે શું નહીં આ તમામ વાતચીત સર સાથે વાત કરવી છે. સર, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. બિલકુલ સમય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. સર, ડિટેલમાં આ વસ્તુ સમજવી છે કે સર થયું શું કે આ જે કંપની છે એણે પરીક્ષા લેવાનું જ બંધ કરી દીધું? સમીર, આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે પેપર લીકને અટકાવવા માટે જે ઓફલાઈન પરીક્ષા હતી એ ગૌણ સેવા પસંદગી મંડળે બંધ કરી અને ઓનલાઈન પરીક્ષા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો, જેમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે બીટગાર્ડ અને CCE એટલે કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક સહિતના કેડરોની પરીક્ષા લેવાય. એમાં જે બધા જાત જાતના પ્રશ્નો થયા, નોર્મલાઇઝેશન આવ્યું, ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થયાની રજૂઆત થઈ, અને જે બધા સવાલો ઉપસ્થિત થયા ત્યારબાદ મંડળને એવું લાગ્યું કે જો આ ઓનલાઈન પરીક્ષા યથાવત રાખવામાં આવે તો કંપની ઉપર અમુક પ્રકારની શરતો રાખવી પડશે તો જ આ બધા સવાલો ઉપસ્થિત નહીં થાય. ધારો કે PAK, FAK સહિત જે બધી પ્રોસીજર હોય છે એમાં પણ બહુ ડીલે થાય, રિઝલ્ટ જે તારીખે નક્કી થયું હોય એ તારીખે રિઝલ્ટ આપવામાં ન આવે, રિઝલ્ટ આવી જાય તો ત્યારબાદ નોર્મલાઇઝેશનમાં બધા પ્રશ્નો સર્જાય. તો ગૌણ સેવા પસંદગી મંડળે આ કંપનીને એવું કીધું છે કે તમારે ચોક્કસ સમય મર્યાદામાં આ બધી કાર્યવાહી આટોપી લેવાની રહેશે, જેના હિસાબે કંપની ઉપર પ્રેશર આવ્યું છે. અને આપણી પાસે એવી માહિતી છે કે જે લગભગ 1000 જેટલી પોસ્ટ માટે ભરતીઓની પરીક્ષા થવાની હતી એ અત્યારે એને બ્રેક લાગી ગઈ છે, કારણ કે ગૌણ સેવા પસંદગી મંડળે એક આખી માર્ગદર્શિકા કંપનીને આપી છે કે તમારે આ આ પ્રમાણે કરવું પડશે. એના હિસાબે કંપનીને પણ અનેક પડકારો કંપની પાસે આવ્યા છે. એ સૌથી મોટી વાત એ છે કે કંપની અને મંડળ વચ્ચેના આ પ્રશ્નોના હિસાબે પરીક્ષાઓ અટકી ગઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળમાં પરીક્ષા લગાતાર ચાલુ રહેતી હોય છે, પરંતુ છેલ્લી જે બે પરીક્ષા આપણે વનરક્ષક અને CCEની જે આવી એમાં જે સવાલો થયા એના હિસાબે અત્યારે પરીક્ષાને બ્રેક લઈ ગઈ છે. હવે આનો રસ્તો શું, કે કંપની બદલવામાં આવશે કે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પરીક્ષા આવશે, એ અંગે ટૂંક સમયમાં નિર્ણય થવાની સંભાવના છે. એટલે સર, આપણે એવું કહેવું હોય કે હવે CBRT સિસ્ટમ નહીં આવે તો એ કહેવું યોગ્ય છે કે ના, એવું નથી, CBRT સિસ્ટમ જ કન્ટિન્યુ રહેવાની છે? ના, CBRT પદ્ધતિથી પરીક્ષા નહીં લેવાય એ ઘણું વહેલું ગણાશે. અત્યારે પ્રશ્ન શું છે, આ થોડોક ટેકનિકલ અને ગૂંચવણા ભેરો પ્રશ્ન છે સમીર, કે જે રીતે પરીક્ષા લેવાતી હતી એ પરીક્ષામાં જે બધા પ્રશ્નો સર્જાયા એ પ્રશ્નોના નિરાકરણ માટે જણાવવામાં આવ્યું છે કે આ પ્રશ્નોના જો નિરાકરણ થઈ જાય તો ફરીથી પરીક્ષાનું આયોજન થાય. હવે કંપનીને પણ મૂંઝવણ છે કે આ બધા પ્રશ્નોનો નિરાકરણ કેમ કરવો, કારણ કે એ લોકો ઓનલાઈન પરીક્ષા અલગ અલગ શિફ્ટમાં લે છે. CCEની પરીક્ષા 71 શિફ્ટમાં લેવાની હતી, તો હવે એ બધા વસ્તુનું નિરાકરણ કેમ કરવું એ કંપની લેવલે પણ વિચારણા હેઠળ છે. એટલે અત્યારે આપણે એવું નહીં કહી શકીએ કે CBRT પદ્ધતિથી પરીક્ષા નહીં લેવાય. હવે શું સવાલ અથવા તો શું નિર્ણય આવશે એ જોવાનું રહેશે. કંપની બદલાવવામાં આવે છે કે કંપની ગૌણ સેવા પસંદગી મંડળે આપેલી શરતોનું પાલન કરે છે, પરંતુ મોટો સવાલ એ છે કે અત્યારે પરીક્ષાઓ અટકી ગઈ છે. આપણા જે રોજગારી માટે રાહ જોઈ રહેલા યુવાનો
એક પછી એક પરીક્ષાની જે રાહ જોઈ રહ્યા હતા, આશરે 1000 થી પણ વધુ પોસ્ટ માટેની જે ભરતી આવવાની હતી એ ભરતી અટકી ગઈ છે. એટલે આપણે એવી પ્રાર્થના કરવાની રહી, અથવા તો સરકાર પાસે એવી રજૂઆત કરવાની રહી કે આનું કઈ નિરાકરણ આવે અને ભરતીની કાર્યવાહી ચાલુ થાય. ઓકે, એટલે સર અત્યારે વિદ્યાર્થીઓ એવી રીતના પ્રશ્નો પૂછી રહ્યા છે કે હવે ઓનલાઈન પદ્ધતિ જ રહેવાની છે કે પછી પાછું ઓફલાઈન જતું રહેવાનું છે? આનો જવાબ સર કેટલા સમયમાં મળી શકે અંદાજે? સમીર, આમાં છે ને પ્રજાના પ્રતિનિધિઓએ પણ આ ઉમેદવારોની ફેવરમાં રજૂઆત કરી છે, એટલે રાજ્ય સરકાર પણ આમાં કોઈ નિર્ણય લેશે. પણ જે આપણે પહેલા ઓફલાઈન પદ્ધતિથી પરીક્ષા લેવાતી હતી એમાં જે પેપર લીક સહિતના પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એના હિસાબે ગુણ સેવા પસંદગી મંડળે ઓનલાઈન પરીક્ષાનું વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ એમાં નોર્મલાઇઝેશન, સીબીઆરટી પદ્ધતિ, પરિણામમાં ડીલે, પીએકે, એફએકે, લેટ આ સહિતના સવાલોથી જે ઉમેદવારોને હેરાનગતિનો સામનો કરવો પડે છે એના હિસાબે મંડળે શરતો રાખી છે અને એ શરતો મુજબ જો પાલન કરશે તો અત્યારની કંપની જ આ પરીક્ષા આગળ વધારશે. પરંતુ અત્યારે જે બ્રેક લાગી ગઈ છે એ બ્રેક ઉઠાવી લે, અથવા તો જે હંગામી મનાઈ હુકમ આવી ગયો છે જોગાનુજોગ એ નીકળી જાય તો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. હું એવું માનું છું કે રાજ્ય સરકાર પણ આ બાબતમાં ગંભીર છે, મંડળ પણ ગંભીર છે, અને થોડા સમયમાં આનો કોઈ હકારાત્મક ઉકેલ આવશે. પરંતુ ઓફલાઈન આવશે કે ઓનલાઈન આવશે એ આપણે એના માટે થોડો સમય રાહ જોવી પડશે. બિલકુલ સર, તો હવે જોવાનું રહેશે કે હવે ઓફલાઈન પરીક્ષા આવવાની છે કે ઓનલાઈન પરીક્ષા આવવાની છે. જે કઈ પણ મંડળ અથવા તો સરકાર જે નિર્ણય લેશે એ જોવાનું રહેશે. સર, આપે માહિતી આપી એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર.